તાજેતરમાં દિલ્હીમાં મહિલા કોન્સ્ટેબલ સાથે બળાત્કાર અને બાદમાં કરવામાં આવેલી હત્યાના મામલે પીડિતાને ન્યાય મળે તે હેતુથી બોડેલી ખાતે સુફી ઇસ્લામિક બોર્ડ ગુજરાત દ્વારા કેન્ડલ માર્ચ કરી આરોપીઓને ફાંસીની સજા થાય અને પીડિતાને ન્યાય મળે સરકારને અપીલ કરવામાં આવી હતી. કેન્ડલ માર્ચમાં સુફી બોર્ડના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે યુવાનો મહિલાઓ પણ જોડાયા હતા. પાછલા અઠવાડિયે દિલ્હીના શેરાવતમાં 21 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ સાથે બળાત્કાર કરી હત્યા કરી દેવામાં આવી હતી. સુફી ઇસ્લામિક બોર્ડ ગુજરાત પ્રદેશના પ્રમુખ સુફી સૈયદ ખાલિદ બાવા નકવીના આદેશથી ગુજરાત સુફી બોર્ડના મહામંત્રી મોહમ્મદ અનવર ખાનની આગેવાનીમાં અને છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ મોહસિન ખાન પઠાણ રહેબરીમાં આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સુબિયા સુફી સાથે થયેલા ટોર્ચર, દુઃખ અને બાદમાં મૃત્યુથી આપણે જ હવે એક થઈ આવા કૃત્યનો અંત આણવા માટે ભેગા થવું જોઈએ. અન્ય કોઈની દીકરી કે પરિવાર આવી પરિસ્થિતિમાંથી ફરી પસાર થાય તે પહેલાં આપણી વચ્ચે રહેતા આવા શૈતાનનો નાશ કરવો જોઈએ અને આરોપીઓને ફાંસીની સજા અને પીડિતાને ન્યાય મળે તેવી બોર્ડના લોકોએ અપીલ કરી હતી. તાજેતરમાં દિલ્હીમાં સાબિયા સૈફી નામની પોલીસ કોન્સ્ટેબલ મહિલાની બેરહેમીપૂર્વક બળાત્કાર કરી બેરહેમીપૂર્વક જે હત્યા કરવામાં આવી છે અને એમના શરીર પર કાપંગ કાપી ચેકમ ચેકી કરીને બેરહેમીપૂર્વક એમને હત્યા કરી દેવામાં આવી છે નિર્દોષની. સુફી ઇસ્લામિક બોર્ડ ગુજરાત પ્રદેશ છોટાઉદેપુર જિલ્લા સુફી ઇસ્લામિક બોર્ડ સરકારશ્રીને માંગ કરે છે કે સાબિયા બાનુના જે કાતિલો છે, જે બળાત્કારીઓ છે, એમને વહેલાથી વહેલા સજા આપે, એમની ધરપકડ કરી સજા આપે, એમને ફાંસી આપે. અને આ હિન્દુસ્તાન છે, આ હિન્દુસ્તાનની અંદર મા દીકરીઓનું બહેનોનું આવી રીતના જે થઈ રહ્યું છે એ ચલાવી લેવામાં આવશે નહીં.